ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ ખાતે નર્મદા પરિક્રમમાં વાસીઓની સુવિધા અર્થે જેટીનું નિર્માણ કરવામાં આવશે, જે કાર્યનું ભૂમિપૂજન આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં હાંસોટના કાતોપુર ખાતે નર્મદા પરિક્રમાના પ્રથમ ચરણ પૂર્ણ કરીને પરિક્રમાવાસીઓ વમલેશ્વરથી નાવડીમાં સવાર થઈને સામે કાંઠે દહેજ જઈ પહોંચે છે અને ત્યાંથી પરિક્રમાના બીજા પગલાની શરૂઆત થાય છે. તેથી જળમાર્ગમાં આવતી આપત્તિઓના નિવારણ માટે રાજ્ય સરકારે રૂપિયા 5.99 કરોડના ખર્ચે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હેઠળ દહેજમાં જેટીની સુવિધાના નિર્માણ કાર્યનું આજરોજ સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદાની પરિક્રમામાં લોકોને નર્મદાના ઉત્તર અને દક્ષિણ કાંઠામાં જવા માટે જે હોડીમાં જવું પડે છે, જેટી ન હોવાને કારણે કાદવ ખૂંતા ખૂંતા પાણીમાં ગંદકીમાં જવું પડતું હતું, ત્યારે એ સમસ્યાનું નિરાકરણ માટે જેટી 7 કરોડના ખર્ચે બનાવીને વર્ષ દિવસમાં જ કામ પૂરું થાય અને નર્મદાની પરિક્રમા કરનાર લાખો લોકોને એ જે મુશ્કેલી પડતી હતી એના નિરાકરણ માટે રાજ્ય સરકાર ગુજરાત મેરીટાઈમ બોર્ડે જેટી બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 10-11 મહિનામાં જ આ કામ પૂરું થઈ જશે અને લોકોને હવે એ કાદવ ખૂંદવા નહીં પડે એ પ્રકારની આજે સુવિધા ઊભી કરવામાં આવી છે. આજે મેં જે જાહેરાત કરી છે કે શુક્લતીર્થ, કબીરવડ સાથે સાથે અન્ય બધા જે સ્થળો છે એવા બધા સ્થળો ઉપરના ડેવલપમેન્ટ અને નર્મદા કાંઠો, નર્મદાના ઘાટ એ સુખ સુવિધા સંપન્ન બને અને સાથે સાથે ભવ્ય દિવ્ય બને અને મા નર્મદા નદીના કાંઠાઓ એ પણ સુવિધાસભર બને, એટલા માટે આ બધાના વિકાસ માટે 52 કરોડ રૂપિયાના ખર્ચે ઘાટ ડેવલપમેન્ટ, પ્રાથમિક સુવિધાઓ અને ત્યાં આગળ સારી રીતે યાત્રાળુઓ અને ભાવિકોને બધો સુવિધા મળી રહે એટલા માટે 52 કરોડ રૂપિયાના ખર્ચે એ કામ શરૂ થશે. Thank you.